બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો કેશોદની કેશોદના ભગવાન સ્વામિનારાયણનો પ્રાગટ્ય દિવસ જૂના સ્વામિનારાયણ મંદિર ખાતે ઉજવવામાં આવ્યો. કેશોદ શહેરમાં જૂના ગામમાં આવેલા ભગવાન સ્વામિનારાયણ મંદિર ખાતે ભગવાન સ્વામિનારાયણ પ્રાગટ્ય દિવસની ઉજવણી શ્રદ્ધાપૂર્વક કરવામાં આવી હતી, જેમાં સવારથી જ વિવિધ કાર્યક્રમો યોજાયા હતા અને સમગ્ર મંદિરને શણગારી સુશોભિત કરવામાં આવ્યું હતું. ચૈત્ર સુદ નોમ એટલે સમગ્ર ભારતીય સંસ્કૃતિ અને સ્વામિનારાયણ સંપ્રદાય માટે ઐતિહાસિક દિવસ મનાય છે. અયોધ્યામાં મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામે જન્મ ધારણ કરીને રામરાજ્યનું સ્થાપન કર્યું હતું. છપૈયા ગામમાં પરબ્રહ્મ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણે જન્મ ધારણ કરી આ ધરા પર ધર્મનું સ્થાપન કર્યું. કેશોદ ખાતે આવેલા પ્રાચીન મંદિર ખાતે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો મહંતો નિયમિત રીતે પધરામણી કરી સત્સંગના માધ્યમથી જીવનને ચરિતાર્થ કરવા માટે સરળ શૈલીમાં વચનામૃતના રહસ્યો સમજાવી જીવન સરળ કરી આપે છે. કેશોદના જૂના પ્લોટ વિસ્તારમાં આવેલા સ્વામિનારાયણ મંદિર ખાતે ભગવાન સ્વામિનારાયણનો 242મો પ્રાગટ્ય મહોત્સવની ભવ્ય ઉજવણી સૌ ભક્તોની બહોળી ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી. વહેલી સવારથી જૂના સ્વામિનારાયણ મંદિર ખાતે અનેક હરિભક્તો પરિવાર સાથે પધારી મહોત્સવમાં લાભ લીધો હતો. ભગવાનની આરતી ઉતારી તેમને અર્ધર્ય અર્પણ કરવામાં આવ્યું, સાથે મંદિરમાં ભગવાનની સમક્ષ શ્રદ્ધાપૂર્વક વિશેષ અન્નકૂટ પણ ધરાવવામાં આવ્યો હતો. હરિભક્તોએ કરેલ નિર્જરા ઉપવાસ અને સભામાં કરેલું કથાવાર્તાનું શ્રવણ આદિ સૌને અહોભાવ ઉપજાવે છે, જે ભગવાન સ્વામિનારાયણના ચરણે તેઓના જન્મોત્સવ ભક્તોની યથાર્થ શ્રદ્ધાંજલિ છે. ગોવિંદ હડિયા, ચેડેશ ટીવી, કેશોદ.